નમસ્કાર વાલા વિદ્યાર્થી મિત્રો, સ્વાગત છે આપ સર્વ વિદ્યાર્થી મિત્રોનું તમારી પોતાની YouTube ચેનલ ઓશન કોચિંગ ક્લાસીસમાં. આજના વિડીયોમાં આપણે ધોરણ 10ના વિદ્યાર્થીઓને જે બોર્ડની પરીક્ષામાં ઉપયોગમાં આવે તેવા મોસ્ટ IMP પ્રશ્ન લઈને હું હાજર થયો છું. તો જોઈએ કે માર્ચ 2024 એટલે કે તમારા બોર્ડની પરીક્ષાનો મહિનો, તેમાં પણ તમારું ધોરણ એટલે કે ધોરણ 10 વિષય છે આપણો સામાજિક વિજ્ઞાન, અને તેની અંદર મોસ્ટ IMP પ્રશ્ન. પણ શેના મોસ્ટ IMP પ્રશ્ન? તો કે જે એક ગુણના સંક્ષિપ્ત ઉત્તર હોય છે તેના આપણે મોસ્ટ IMP જોવાના છે. તો જોઈએ આપણો પહેલો પ્રશ્ન. તે નીચેના પ્રશ્નો સંક્ષિપ્તમાં ઉત્તર લખો, પ્રકરણ નંબર 14 અને 15 ના છે. સંક્ષિપ્ત ઉત્તર લખો. પેલો સવાલ કે પરિવહનથી કઈ કઈ પ્રવૃત્તિઓ સંભવી શકે છે? જે પરિવહનના સાધનો છે અથવા તો પરિવહન જે સેવા છે તેનાથી કઈ કઈ વસ્તુઓ સંભવી શકે છે? તો કે માનવીની આવન જાવનની પ્રવૃત્તિઓ અને વસ્તુની હેરફેરની જે પ્રવૃત્તિઓ છે, આ બંને વસ્તુઓ પરિવહનથી સંભવ છે. ત્યારબાદ બીજો પ્રશ્ન કે પરિવહનથી કયા પ્રદેશને એકબીજા સાથે સાંકળી શકાય છે? પરિવહનથી કયા પ્રદેશને? તો કે દેશના અલગ અલગ વિસ્તારને અથવા તો અલગ અલગ પ્રદેશને એકબીજા સાથે સાંકળી શકાય છે. ત્યારબાદ ત્રીજો પ્રશ્ન છે કે આજે સંદેશાની આપલે માટે વધુ ને વધુ લોકો સંદેશા વ્યવહારના કયા કયા સાધનોનો ઉપયોગ કરે? તો આજે લોકો છે સંદેશા વ્યવહારની આપલે માટે અને સંદેશા વ્યવહાર માટે લોકો ટપાલ, ટેલિફોન, મોબાઈલ ફોન અને ઇન્ટરનેટ જેવા સાધનો વધારેમાં વધારે ઉપયોગ કરે છે. ત્યારબાદ જોઈએ ચોથો પ્રશ્ન, પરિવહન પદ્ધતિ કઈ બાબતોથી પ્રભાવિત થાય છે? પરિવહન પદ્ધતિ જે છે એની અંદર એવા કયા કારણો છે જેના કારણે તે પ્રભાવિત થશે? તો તેનો જવાબ આવશે આબોહવા, કોઈ પણ સ્થાનનું પ્રપુષ્ઠ અને માનવોની વસ્તી. આ ત્રણ બાબતોનો આધારે છે જે પરિવહન સેવા છે તે હંમેશા વધારે પ્રભાવિત થતી હોય છે. પાંચમો સવાલ કે વર્તમાન સમયમાં પશુથી વધારે પરિવહન પ્રવૃત્તિમાં કયા વાહનનો ઉપયોગ થવા લાગ્યો છે? પ્રાચીન સમયમાં પરિવહન માટે પશુઓનો ઉપયોગ થતો હતો, પણ અત્યારના સમયની અંદર કયા વાહનનો સૌથી વધારે ઉપયોગ થાય છે? તો કે જે યાંત્રિક વાહનો છે, પરિવહનના જે યાંત્રિક વાહનો છે તેનો ઉપયોગ આજના સમયમાં વધારે થાય છે. છઠ્ઠો સવાલ કે દૂરસંચાર સેવામાં રચનાત્મક પરિવર્તન કઈ રીતે થયેલ છે? દૂરસંચાર સેવા એની અંદર રચનાત્મક પરિવર્તન કઈ રીતે થયું છે? તો કે ભારતીય ઉપગ્રહો જે છે તે અવકાશ સંશોધન ક્ષેત્રે તરતા મૂકવામાં આવેલા છે, તેનાથી જે દૂર સંચાર સેવા છે તેની અંદર પરિવર્તન થયું છે. કારણ કે આજે અવકાશી સંશોધન ક્ષેત્રે તરતા મૂકવામાં આવેલા જે ઉપગ્રહો છે તેના કારણે તે આપણને આબોહવા વિશેની, ભૂપૃષ્ઠ વિશેની અલગ અલગ ઘણી બધી માહિતીઓ આપે છે, તેના કારણે દૂર સંચાર સેવામાં પરિવર્તન આવેલું છે. ત્યારબાદ જોઈએ આગળનો સાતમો સવાલ કે સ્વર્ણિમ ચતુર્ભુજ યોજના અંતર્ગત કયા ચાર મહાનગરોને જોડનારી યોજના છે? સ્વર્ણિમ ચતુર્ભુજ યોજના છે તે મુંબઈ, કોલકાતા, બેંગલુરુ અને દિલ્હી, સોરી મુંબઈ, કોલકાતા, દિલ્હી અને ચેન્નઈ, આ જે ચાર શહેરો છે તેને જોડનારી સ્વર્ણિમ ચતુર્ભુજ યોજના છે. આઠમો સવાલ કે જહાજ કે હોડીનો ઉપયોગ પરિવહન તરીકે ક્યારે થઈ શકે? તો કે જ્યારે સડક માર્ગ કે રેલ માર્ગ ન હતા ત્યારે આજે જહાજ અને હોડીનો ઉપયોગ છે તે પરિવહન માટે કરવામાં આવતો હતો. ત્યારબાદ નવમો પ્રશ્ન કે ભારતીય સડક માર્ગો મુખ્ય કયા કયા છે? ભારતીય સડક માર્ગોના અલગ અલગ પ્રકાર કયા કયા છે? તો કે રાષ્ટ્રીય ધોરીમાર્ગ, ત્યારબાદ રાજ્યનો રાજ્ય માર્ગ, જિલ્લાની અંદર આવેલા જિલ્લા માર્ગો અને ગામડાની અંદર આવેલા ગ્રામીણ માર્ગો, આ ઉપરાંત સરહદની સુરક્ષા માટે બનાવેલા સરહદી માર્ગો જે છે તે ભારતીય સડક માર્ગના મુખ્ય માર્ગો છે. ત્યારબાદ જોઈએ આગળ દસમો સવાલ કે કયા સાંસ્કૃતિક પરિબળો પરિવહન પર અસર કરતા છે? કયા કયા સાંસ્કૃતિક એવા પરિબળો છે જે પરિવહન પર અસર કરે છે?
તો જવાબ આવશે તકનીકી વિકાસ, આર્થિક વિકાસ, બજાર અને મૂડીરોકાણ, ત્યારબાદ આર્થિક નિર્ણયો. આટલા જે પરિબળો છે તે આપણા સાંસ્કૃતિક પરિબળો છે કે જે પરિવહન સેવાને અસર કરે છે. ત્યારબાદ 11મો સવાલ કે સડક પરિવહનનો સૌથી અગત્યનો ગુણધર્મ કયો ગણાય છે? સડક પરિવહન છે તેનો સૌથી અગત્યનો ગુણધર્મ શું છે? કે તેની સેવાનું વ્યાપક ક્ષેત્ર, પછી માલની સુરક્ષા થઈ શકે, સમયની બચત પણ થઈ શકે અને બહુમુખી તેમજ સસ્તી સેવા પણ આપણને સડક માર્ગ દ્વારા પ્રાપ્ત થાય છે. આ તેનો અગત્યનો ગુણધર્મ છે. પ્રશ્ન નંબર 12 કે રાષ્ટ્રીય ધોરીમાર્ગ નંબર 8ની વિશેષતા કઈ છે? તો કે આ જે રાષ્ટ્રીય ધોરીમાર્ગ નંબર 8 છે તે ભારત દેશના મુખ્ય 4 શહેરોને જોડતો રાષ્ટ્રીય ધોરીમાર્ગ છે. કયા 4 શહેરો? મુંબઈ, દિલ્હી, કોલકાતા અને ચેન્નઈ. આ 4 શહેરોને જોડતો મુખ્ય ધોરીમાર્ગ છે. ત્યારબાદ જોઈએ 13મો સવાલ કે ગુજરાતમાંથી કયા કયા નંબરના રાષ્ટ્રીય ધોરીમાર્ગો પસાર થાય છે? 27, 41, 47, 48, 141 અને 147. ફરી એકવાર, 27, 41, 47, 48, 141 અને 147 આ નંબરના જે રાષ્ટ્રીય ધોરીમાર્ગો છે તે પસાર થાય છે. ત્યારબાદ જોઈએ 14મો સવાલ, વધુ વસ્તી ધરાવતા કયા રાજ્યમાં રાષ્ટ્રીય ધોરીમાર્ગોની લંબાઈ પ્રમાણમાં ઓછી હોય છે? વધુ વસ્તી ધરાવતા કયા કયા રાજ્ય, અહીંયા રાજ્યના આપણે નામ બોલવાના છે. તો કે ઉત્તર પ્રદેશ, પશ્ચિમ બંગાળ, બિહાર, મધ્યપ્રદેશ, રાજસ્થાન, મહારાષ્ટ્ર અને ગુજરાત જેવા રાજ્યો છે તેમાં રાષ્ટ્રીય ધોરીમાર્ગોની લંબાઈ પ્રમાણમાં ઓછી છે. કારણ કે ત્યાં વસ્તી કેવી છે? વધારે છે. વધારે વસ્તી હોવાના કારણે આ પ્રદેશોની અંદર રાષ્ટ્રીય ધોરીમાર્ગોની સંખ્યાની લંબાઈ છે તે ઓછી છે. 15મો સવાલ, જનસંખ્યાની દ્રષ્ટિએ કયા રાજ્યમાં રાષ્ટ્રીય ધોરીમાર્ગોની સંખ્યા વધુ છે? એટલે કે જનસંખ્યા ઓછી છે પણ એ સંખ્યાના પ્રમાણમાં રાષ્ટ્રીય ધોરીમાર્ગોની સંખ્યા વધુ છે. તો જવાબ આવશે ચંદીગઢ, પુડુચેરી, દિલ્હી, ગોવા. આ જે આવા રાજ્યો છે, આ 4 રાજ્યો તેમાં જનસંખ્યાની દ્રષ્ટિએ રાષ્ટ્રીય ધોરીમાર્ગોની સંખ્યા વધારે છે. ત્યારબાદ જોઈએ 16મો સવાલ, સરહદ માર્ગ સંસ્થાનું કાર્યક્ષેત્ર જણાવો. તો સરહદ માર્ગ સંસ્થા છે તેનું કાર્યક્ષેત્ર છે દુર્ગમ ક્ષેત્રોમાં સડકોનું નિર્માણ કરવાનું અને જે સડકો બની જાય ત્યારબાદ તેનો નિભાવ અને ત્યાં જો બરફ વર્ષા થાય છે બરફ હટાવવાનું છે. ફરી એકવાર, સરહદ માર્ગ સંસ્થાનું કાર્યક્ષેત્ર શું છે? તો કે દુર્ગમ ક્ષેત્રોમાં સડકોનું નિર્માણ કરવાનું, તેનું નિભાવ કરવાનું અને બરફ હટાવવાનું તેનું મુખ્ય કામ છે. ત્યારબાદ 17મો પ્રશ્ન કે ભારતીય રેલવેની સૌથી મોટી સિદ્ધિ કઈ ગણાય છે? તો કે ભારતીય રેલવેની સૌથી મોટી સિદ્ધિ છે તે મીટર ગેજ તથા જે નેરો ગેજ લાઈન હતી રેલવે લાઈન તેને હટાવીને એની જગ્યાએ વર્તમાન સમયમાં તેને બ્રોડ ગેજમાં મોટા ભાગે પરિવર્તન કરી દીધી છે. આ જ ભારતીય રેલવેની સૌથી મોટી સિદ્ધિ છે. ત્યારબાદ 18મો પ્રશ્ન કે કોંકણ રેલવે ઇજનેરી કૌશલ્યનું દ્રષ્ટાંત કઈ રીતે પૂરું પાડ્યું છે? તો આજે કોંકણ જે પ્રદેશ છે મહારાષ્ટ્રની અંદર આવેલો, એ રેલવે દુર્ગમ પર્વતીય વિસ્તારોમાં શું કરેલી છે? સુરંગો ખોદી હતી. શું કરેલી હતી? સુરંગો ખોદી અને માર્ગ બનાવી તે જ તેનું શ્રેષ્ઠ ઇજનેરી કૌશલ્યનું દ્રષ્ટાંત પૂરું પાડે છે. કોંકણ રેલવે છે દુર્ગમ પર્વતીય વિસ્તારોમાં સુરંગો ખોદી માર્ગ બનાવ્યો તે જ તેનું ઇજનેરી ક્ષેત્રનું સૌથી મોટું દ્રષ્ટાંત પૂરું પાડે છે. 19મો સવાલ કે મોટા શહેરોમાં ટ્રાફિક સમસ્યા ન સર્જાય તે માટે કયું વ્યવસ્થાપન કરેલું છે? તો કે મોટા શહેરમાં ટ્રાફિક સમસ્યા ન સર્જાય તે માટે ઓવરબ્રિજ બનાવવામાં આવેલા છે, બાયપાસ રોડ બનાવવામાં આવેલા છે તથા શહેરોની ફરતે છે એ રિંગ રોડ બનાવવામાં આવે છે. ત્યારબાદ 20મો પ્રશ્ન, દેશમાં કયા મોટા મોટા શહેરોમાં મેટ્રો રેલ જોવા મળે છે? તો કે કોલકાતા, દિલ્હી અને જયપુર જેવા મોટા શહેરોની અંદર મેટ્રો રેલ છે તે આપણને જોવા મળે છે. 21મો પ્રશ્ન કે ભારતનો સૌથી લાંબો રેલ માર્ગ કયો છે? તે દિબ્રુગઢથી શરૂ થાય છે અને કન્યાકુમારી સુધી જોડતો જે રેલ માર્ગ છે તે ભારતનો સૌથી લાંબો રેલ માર્ગ છે. ત્યારબાદ જોઈએ 22મો પ્રશ્ન કે ગુજરાતમાં મહત્વના બંદરો કયા છે? તો કે કંડલા, ભાવનગર, પોરબંદર, વેરાવળ, સિક્કા, પીપાવાવ, નવલખી, મુદ્રા, પોશિત્રા, ઓખા
અને હજીરા જે બંદરો છે તે ગુજરાતના સૌથી અગત્યના અને સૌથી મોટા બંદરો છે. ત્યારબાદ જોઈએ 23મો સવાલ, SCI ની સ્થાપના પછી કયા માર્ગોનો ઝડપી વિકાસ થયો છે? તો જવાબ આવશે રાષ્ટ્રીય તથા આંતરરાષ્ટ્રીય જળમાર્ગોનો વિકાસ ઝડપથી થયો છે. ત્યારબાદ 24મો પ્રશ્ન, ભારતના પૂર્વ કિનારે કયા કયા મુખ્ય બંદરો આવેલા છે? ભારતનો જે દક્ષિણ ભારતનો આ જે પૂર્વ કિનારો છે તે કિનારે કયા કયા મુખ્ય બંદરો આવેલા છે? તો કે કોલકાતા, હલ્દિયા, પારાદીપ, વિશાખાપટ્ટનમ, ચેન્નાઈ અને તુક્તીકોરિન જે બંદરો છે તે ભારતના પૂર્વ કિનારે આવેલા છે. આગળ 25મો સવાલ કે ભારતમાં જળમાર્ગના પ્રકારો કયા કયા છે? તો ભારતમાં બે પ્રકારના જળમાર્ગો જોવા મળે છે, એક આંતરિક જળમાર્ગ અને બીજું છે સમુદ્રી જળમાર્ગ. આંતરિક જળમાર્ગ હોય તે નદી ઉપર બનાવવામાં આવતા હોય છે, જ્યારે સમુદ્રી જળમાર્ગ છે તે એક દેશથી બીજા દેશને જોડવા માટે બનાવવામાં આવતા હોય છે. ત્યારબાદ જોઈએ 26મો સવાલ કે ઉત્તર ભારતમાં અને દક્ષિણ ભારતમાં કયા કયા રોપવે કેન્દ્રો છે? તો જોઈએ ઉત્તર ભારતમાં દાર્જિલિંગ, કુલુ મનાલી, ચેરાપુંજી અને હરિદ્વાર, જ્યારે દક્ષિણ ભારતના જે રોપવે કેન્દ્ર છે તે છે ચેન્નઈ, મલાઈના પર્વતીય વિસ્તારોમાં રોપવે આવેલા છે. ત્યારબાદ જોઈએ 27મો સવાલ, સંચાર તંત્રની દેશ માટેની મહત્વની ભૂમિકા કઈ છે? તો કે સંચાર તંત્રની દેશ માટેની ભૂમિકા દેશના આર્થિક, સામાજિક અને સાંસ્કૃતિક વિકાસ તેમજ રાષ્ટ્રીય એકતા અને અખંડિતતાને જાળવવામાં સંચાર તંત્ર શું કરે છે? મહત્વની ભૂમિકા પ્રદાન કરે છે અથવા તો અદા કરે છે. 28મો પ્રશ્ન જોઈએ કે પાઇપલાઇન દ્વારા કયા કયા પદાર્થોનું પરિવહન થઈ શકે? પાઇપલાઇન દ્વારા પાણી, ખનિજ તેલ અને કુદરતી વાયુ તથા અન્ય પ્રવાહી પદાર્થોનું જે પરિવહન છે તે પાઇપલાઇન દ્વારા થઈ શકે છે. ત્યારબાદ જોઈએ 29મો પ્રશ્ન કે ગુજરાતમાં રોપવે સેવાઓ ક્યાં ક્યાં ઉપલબ્ધ છે? ગુજરાતમાં જે રોપવે સેવા છે તે પાવાગઢ, સાપુતારા, અંબાજી વગેરે સ્થળોએ રોપવે સેવા ઉપલબ્ધ છે. ત્યારબાદ 30મો પ્રશ્ન, દૂરદર્શન ઉપગ્રહોના ઉપયોગ દ્વારા કયા કયા કાર્યક્રમો પ્રસારિત કરે છે? તો દૂરદર્શન છે ઉપગ્રહોના ઉપયોગ દ્વારા સમાચાર, હવામાનની વિગતો તથા શૈક્ષણિક અને મનોરંજનના જે કાર્યક્રમો હોય છે તે દૂરદર્શન ઉપગ્રહોના માધ્યમથી પ્રસારિત કરે છે. 31મો પ્રશ્ન કે વ્યક્તિગત સંચાર તંત્રની વિશેષતા કઈ છે? તો જવાબ આવશે વ્યક્તિગત સંચાર તંત્રને કારણે ઇન્ટરનેટ તથા સ્માર્ટફોન સૌથી અસરકારક બન્યા છે, તેમજ ગામડાના લોકો પણ તેના મારફતે દેશ વિદેશના લોકો સાથે જે છે જીવંત સંપર્કમાં રહે છે, એટલે કે લાઈવ પ્રસારણમાં જોડાઈ શકે છે. ત્યારબાદ જોઈએ 32મો સવાલ, આંતરરાષ્ટ્રીય વેપાર કોને કહેવાય? તો જવાબ આવશે કે વિશ્વના જુદા જુદા દેશો પોતપોતાની જરૂરિયાત મુજબ વેચવાની કે આયાત કરવાની જે પદ્ધતિ છે તેને આંતરરાષ્ટ્રીય વેપાર કહે છે. ત્યારબાદ 33મો પ્રશ્ન કે ભારતે છોડેલા INSA પ્રણાલી બહુહેતુ પ્રણાલી છે તે ઉર્જાના આધારે કહી શકાય? તો જવાબ આવશે કે ભારતે છોડેલો જે ઇન્ડિયન નેશનલ સેટેલાઇટ જે દૂર સંચાર, હવામાન તથા ચક્રવાત વાવાઝોડા જેવી આફતની ચેતવણી આપે છે, તે ઉપરાંત બીજા પ્રસારણમાં મદદરૂપ પણ બને છે, તેથી તે બહુહેતુ પ્રણાલી છે તેવું કહી શકાય. 34મો સવાલ કે વ્યાપાર તુલા હકારાત્મક બને તે માટે સરકારે કયો પ્રોજેક્ટ શરૂ કર્યો છે? તો કે વ્યાપાર તુલા હકારાત્મક બને તે માટે ભારત સરકાર દ્વારા મેક ઇન ઇન્ડિયા પ્રોજેક્ટ શરૂ કરવામાં આવેલો છે. 35મો સવાલ, નિકાસ વ્યાપારમાં ભારત અન્ય કઈ ચીજ વસ્તુઓની વિશ્વના દેશોને નિકાસ કરે છે? જે નિકાસ વ્યાપાર છે તેની અંદર ભારત છે રસાયણો અને તેને સંબંધિત જે ચીજ વસ્તુઓ છે તેની નિકાસ કરે છે, રત્ન જડિત આભૂષણોની, ચામડાની, પછી ચામડાનો સામાન, સુતરાઉ કાપડની, માછલી અને તેની પેદાશોની, હસ્તકલાની વસ્તુઓ, ચા, કોફી, શણ, આવી બધી વસ્તુઓની જે નિકાસ છે ભારત અન્ય દેશોને કરે છે. 36મો સવાલ કે એક વેપારી કરાચીથી ડુંગળી કોલકાતા મંગાવે છે તો આ કયા પ્રકારના વ્યાપારની પ્રણાલી કહી શકાય?
કરાચી આવેલું છે આપણા પાકિસ્તાનની અંદર. પાકિસ્તાનમાંથી જો ડુંગળી ભારતની અંદર આયાત થાય છે તો તેને આંતરરાષ્ટ્રીય વેપાર પ્રણાલી કહી શકાય. 37મો સવાલ, રણ પ્રદેશનું શ્રેષ્ઠ બોજવાહક કોણ ગણાય છે? તો જવાબ આવશે આપણો ઊંટ. ત્યારબાદ જોઈએ આગળનો પ્રશ્ન 38મો, ભારતમાં કયા રાજાના સમયમાં રાજમાર્ગોની ઝાળ પથરાઈ હતી? સમ્રાટ અશોક અને ચંદ્રગુપ્ત મૌર્યના સમયની અંદર જે છે આવા જે રાષ્ટ્રીય માર્ગો છે, રાજમાર્ગો છે, તેની ઝાળ પથરાવાની શરૂ થઈ ગઈ હતી. 39, ચાર મહાનગરને જોડનારી યોજના કઈ છે? તો તેનો જવાબ આવશે કે સ્વર્ણિમ ચતુર્ભુજ યોજના. 40મો સવાલ, ભારત કુલ પરિવહનના કેટલા ટકા જળમાર્ગ ધરાવે છે? ભારત છે તેના કુલ પરિવહનના માત્ર 2% ભાગની અંદર જ જળ પરિવહન ધરાવે છે. ત્યારબાદ ત્રીજો આગળનો પ્રશ્ન કે ત્રીજા પ્રકારની આર્થિક પ્રવૃત્તિ કઈ છે? તો ત્રીજા પ્રકારની જે આર્થિક પ્રવૃત્તિ છે તે આપણો છે વ્યાપારિક પ્રવૃત્તિ. ત્યારબાદ જોઈએ આગળનો પ્રશ્ન કે ભારતમાં કુલ પરિવહનના કેટલા ટકા સડકો ધરાવે છે? તો ભારત કુલ પરિવહનના 83% ભાગોની અંદર સડકો ધરાવે છે. ત્યારબાદ 43મો સવાલ, ભારત કુલ પરિવહનના કેટલા ટકા રેલવે ધરાવે છે? માત્ર 9% વિસ્તારની અંદર રેલવે પરિવહન ધરાવે છે અને હવાઈ માર્ગ છે તે 6% ધરાવે છે. ત્યારબાદ જોઈએ 45મો સવાલ, કયા નંબરનો રાષ્ટ્રીય ધોરીમાર્ગ દેશમાં સૌથી લાંબો છે? તો 44 નંબરનો જે રાષ્ટ્રીય ધોરીમાર્ગ છે તે દેશનો સૌથી લાંબામાં લાંબો રાષ્ટ્રીય ધોરીમાર્ગ છે. 46મો સવાલ, 147 નંબરનો રાષ્ટ્રીય ધોરીમાર્ગ કયા રાજ્યમાંથી પસાર થાય છે? 147નંબરનો રાષ્ટ્રીય ધોરીમાર્ગ છે તે આપણા ગુજરાત રાજ્યમાંથી પસાર થઈ રહ્યો છે. ત્યારબાદ જોઈએ 47મો સવાલ કે મને ઓળખો, હું રાજ્ય સરકારની હેલિકોપ્ટર સેવા પૂરી પાડું. કોઈ પણ રાજ્ય સરકાર હોય તેની હેલિકોપ્ટર સેવા પૂરી પાડનાર સંસ્થા છે પરમહંસ હેલિકોપ્ટર નામની સંસ્થા. 48મો સવાલ કે મને ઓળખો, મને ગંગા નદીના રાષ્ટ્રીય જળમાર્ગ તરીકે ઓળખે છે. તો જવાબ આવશે હલ્દિયાથી અલ્હાબાદ સુધીનો જે રાષ્ટ્રીય જળમાર્ગ છે તે. 49મો સવાલ કે મને ઓળખો, મને હવાઈ સેવા પૂરી પાડનારી કંપની તરીકે ગણવામાં આવે છે. તો જવાબ આવશે એર ઇન્ડિયા. ત્યારબાદ 50મો સવાલ કે મારા નિયમોનું પાલન કરવાથી ટ્રાફિક સમસ્યા હલ થઈ શકે છે. તો કયા નિયમોનું પાલન કરીએ તો જે આખા દેશની ટ્રાફિકની સમસ્યા છે તે હલ થઈ શકે? તો જવાબ આવશે કે ટ્રાફિકના નિયમોનું. ત્યારબાદ જોઈએ આગળનો પ્રશ્ન, મને ઓળખો, મને ગુજરાતનું મોટું રેલવે સ્ટેશન ગણે છે. આપણા ગુજરાત રાજ્યનું સૌથી મોટું રેલવે સ્ટેશન આવેલું છે અમદાવાદમાં. પછી આગળ 52મો પ્રશ્ન કે મને ઓળખો, મને દેશનું સૌથી મોટું રાષ્ટ્રીયકૃત સંસ્થાન ગણે છે. તો જવાબ આવશે રેલવેને. ત્યારબાદ 53મો સવાલ કે મને ઓળખો, મને સંદેશાવાહક તરીકે ગણે છે. તો એની અંદર ઘણા બધા જવાબ આવી શકે, ટપાલ, ટેલિફોન, મોબાઈલ ફોન અને સ્માર્ટફોન, આમાંથી કોઈ પણ જવાબ લખી શકાય. 54મો સવાલ, મને ઓળખો, મને આશરે 1600 કિમી લાંબો દરિયા કિનારો પ્રાપ્ત થયેલો છે, જે ભારત દેશનો સૌથી લાંબો દરિયા કિનારો છે. તો જવાબ આવશે ગુજરાત રાજ્ય. ત્યારબાદ જોઈએ આગળનો પ્રશ્ન, વિદ્યાર્થી મિત્રો, તમારી આ જે ધોરણ 10ની બોર્ડની પરીક્ષા છે તેને તમે સારી રીતે ક્લિયર કરી શકો અને સારા એવા માર્ક્સ કવર કરી શકો તે માટે જે તમને અઘરું લાગતું, એટલે કે ગુજરાતી વ્યાકરણનો કોર્સ અને ઇંગ્લિશ ગ્રામરનો જે કોર્સ છે તે તમને ખૂબ જ અઘરો લાગતો હોય છે, તો તેનું સોલ્યુશન કરવા માટે અથવા તો એમાંથી કંઈક શીખવા માટે એને અને પ્રશ્ન બેંકના જે સોલ્યુશન છે તેની સંપૂર્ણ સોલ્યુશનની PDF છે તેમાંથી તમે તૈયારી કરી શકો છો. અને PDF જોઈતી હોય તો તમારે આ 70 46 22 22 54 આ નંબર છે તેના પર મેસેજ કરીને તમે તેને મંગાવી શકો છો. આગળ જોઈએ 55મો સવાલ કે મને ઓળખો, દક્ષિણ ભારતમાં મારા પર્વતીય વિસ્તારોમાં રોપવે આવેલા છે. તો જવાબ આવશે કે ચેન્નઈના અને મલાઈના પર્વતીય વિસ્તારોની અંદર આવેલા છે. 56મો સવાલ કે મને ઓળખો, વ્યક્તિગત સંચાર તંત્રના સાધન તરીકે મને સૌથી વધુ અસરકારક ગણે છે. વ્યક્તિગત સંચાર તંત્રના સાધન એટલે આવશે મોબાઈલ ફોન અને ઇન્ટરનેટ અથવા તો સ્માર્ટફોન અથવા તો ઇન્ટરનેટ. 57મો સવાલ કે દેશની કુલ આવકને કઈ આવક ગણી શકાય? આખા દેશની જે આવક હોય તેને આપણે રાષ્ટ્રીય આવક તરીકે ગણી શકીએ છીએ. 58મો સવાલ કે આર્થિક વિકાસ પછીની અવસ્થા કઈ છે? આર્થિક વિકાસ થઈ જાય કોઈ પણ દેશનો
પછી એ દેશની આર્થિક વૃદ્ધિ કરવાની હોય છે. તો જવાબ આવશે આપણો આર્થિક વૃદ્ધિ. ત્યારબાદ 59મો સવાલ કે વિકાસશીલ રાષ્ટ્રની મુખ્ય આર્થિક પ્રવૃત્તિ કઈ છે. વિકાસશીલ રાષ્ટ્ર હોય છે ત્યાં મોટા ભાગે ખેતીની પ્રવૃત્તિઓ થતી હોય છે. તો વિકાસશીલ આ રાષ્ટ્રની આર્થિક મુખ્ય પ્રવૃત્તિ છે ખેતી. ત્યારબાદ 60મો સવાલ, દ્વિમુખી અર્થતંત્રનું સ્વરૂપ કયા દેશોમાં જોવા મળે છે. તો દ્વિમુખી અર્થતંત્રનું સ્વરૂપ છે એ વિકાસશીલ દેશોની અંદર જોવા મળે છે. 61મો સવાલ, વિકાસશીલ રાષ્ટ્રોમાં વિદેશ વ્યાપારનું માળખું કયા પ્રકારનું હોય છે. તો જવાબ આવશે પ્રતિકૂળ હોય અથવા તો નકારાત્મક જોવા મળે છે. ત્યારબાદ 62મો પ્રશ્ન કે વિશ્વ બેંકના 2004ના વિશ્વ વિકાસ અહેવાલ માં $735 થી ઓછી આવક ધરાવનાર દેશને કયા દેશ તરીકે ઓળખવામાં આવે છે. તો $735 થી ઓછી આવક ધરાવતા જે દેશો છે તેને આપણે વિકાસશીલ દેશો કહીએ છે. કયા દેશો કહીએ છે? વિકાસશીલ દેશો કહીએ છે. ત્યારબાદ આગળનો સવાલ કે ઉત્પાદનનું કુદરતી સાધન કયું છે. તો કે જમીન. ઉત્પાદનનું કુદરતી સાધન જમીન આવશે. 64મો સવાલ, સ્પર્ધાનું તત્વ કયા પ્રકારની આર્થિક પ્રવૃત્તિમાં જોવા મળે છે. તો કે બજારવાદી પદ્ધતિ હોય તેની અંદર સ્પર્ધા જોવા મળે, અને સ્પર્ધા થાય તો વસ્તુના જે ગુણવત્તા છે તે સુધરે છે. ત્યારબાદ 65મો સવાલ, માનવીની જરૂરિયાતો કેવી છે. માનવીની જે જરૂરિયાતો છે તે અમર્યાદિત છે. કેવી છે? ક્યારે પૂરી જ થતી નથી. 66મો સવાલ, ભારતીય અર્થકારણમાં વિવિધ વ્યવસ્થાને કેટલા વિભાગમાં વહેંચવામાં આવે છે. તો જવાબ આવશે 3 વિભાગમાં. પછી આગળ, સમાજવાદી પદ્ધતિમાં બધા જ ઉત્પાદનના સાધનોની માલિકી કોની હોય છે. તો કે સમાજવાદી વ્યવસ્થામાં તમામ ઉત્પાદનના સાધનોની માલિકી રાજ્યની અથવા તો રાષ્ટ્રની પોતાની હોય છે. ત્યારબાદ 68મો પ્રશ્ન કે મિશ્ર અર્થતંત્રમાં આર્થિક નિર્ણયની પ્રક્રિયામાં મુખ્ય સ્થાન કોને આપવામાં આવે છે. તો જવાબ આવશે આયોજનને. 69મું, ભારતમાં કઈ આર્થિક પદ્ધતિનો સ્વીકાર કરવામાં આવ્યો છે. તો કે ભારતની અંદર મિશ્ર આર્થિક પદ્ધતિનો સ્વીકાર કરવામાં આવેલો છે. ત્યારબાદ જોઈએ 70મો પ્રશ્ન, કઈ પદ્ધતિમાં બજાર અને સમાજવાદી પદ્ધતિનું સહ અસ્તિત્વ જોવા મળે. તો કે બંને જોવા મળતું હોય તેવું મિશ્ર. પછી 71મો સવાલ, બજાર પદ્ધતિમાં આર્થિક પ્રવૃત્તિના કેન્દ્રમાં કઈ બાબત હોય છે. તો કે બજાર પદ્ધતિમાં જે કોઈ પણ આર્થિક પ્રવૃત્તિઓ થાય તેની પાછળનો એક જ હેતુ હોય છે નફો મેળવવાનો. ત્યારબાદ 72મો સવાલ, સાધનોનો એક સમયે એક જ ઉપયોગ થઈ શકે તેને શું કહેવાય. તો તેનો કહેવાય છે એકોપયોગી. ત્યારબાદ 73મો પ્રશ્ન કે ભૌતિક વળતરની અપેક્ષાએ કરવામાં આવતા કયા કાર્યનો સમાવેશ શ્રમમાં થાય છે. તો કે ભૌતિક વળતરની અપેક્ષાએ ખેડૂત, કારીગર, વેપારી અને શિક્ષક ના જે શ્રમ હોય તેની અંદર થાય છે. ત્યારબાદ 74મો સવાલ કે પશુપાલનનો સમાવેશ કયા ક્ષેત્રમાં થાય. પશુપાલન આવશે પ્રાથમિક ક્ષેત્રમાં. ત્યારબાદ 75મો સવાલ, આવક મેળવવાના કે ખર્ચ કરવાના આશયથી કરવામાં આવતી પ્રવૃત્તિને કઈ પ્રવૃત્તિ કહેવાય છે. આવક મેળવવો કે ખર્ચ કરવાની જે પ્રવૃત્તિ હોય તેને આપણે આર્થિક પ્રવૃત્તિ કહીએ છીએ. ત્યારબાદ 76મો સવાલ, વિકાસશીલ રાષ્ટ્રમાં બેરોજગારી કયા સમયગાળા માટેની હોય છે. તો જવાબ આવશે વિકાસશીલ દેશ હોય તેમાં લાંબા ગાળાની બેરોજગારી જોવા મળે છે. 77મો સવાલ કે દેશની કુલ આવકને દેશની વસ્તી વડે ભાગવાથી કઈ આવક મળે. દેશની કુલ આવકને દેશની વસ્તી વડે આપણે ભાગીશું તો આપણને મળશે માથાદીઠ આવક. અહીંયા માથાદીઠ આવકનું સૂત્ર પણ છે કે માથાદીઠ આવક ઇઝ ઇક્વલ ટુ દેશની કુલ આવકના છેદમાં દેશની કુલ વસ્તી. ત્યારબાદ જોઈએ આગળ 78મો પ્રશ્ન, સાધનો વૈકલ્પિક ઉપયોગ ધરાવે છે એમ કેવી રીતે કહી શકાય. તો જવાબ આવશે સાધનો એક કરતા વધુ ઉપયોગ આવતા હોવાથી જે સાધનનો એક કરતા વધુ ઉપયોગમાં આવતા હોય તેવા સાધનો ને વૈકલ્પિક ઉપયોગ ધરાવે છે તેવું આપણે કહી શકીએ. ત્યારબાદ 79મો પ્રશ્ન, મર્યાદિત સાધનોની ફાળવણી કેવી રીતે કરવી જોઈએ. તો કે જે મર્યાદિત સાધનો છે તેની ફાળવણી પસંદ કરેલી જરૂરિયાતોને ધ્યાનમાં રાખીને જ કરવી જોઈએ. 80મો પ્રશ્ન કે બજાર પદ્ધતિમાં સરકારનું કાર્ય શું હોય છે. તો કે દેશનો આર્થિક વિકાસ થાય એને જો એ વસ્તુને ધ્યાનમાં રાખવામાં આવે છે. 81મો પ્રશ્ન કે ઉત્પાદન સાધનોની ફાળવણીને મુખ્ય પદ્ધતિઓ કઈ છે. તો કે દેશના આર્થિક વિકાસને ધ્યાનમાં રાખવાનું. ત્યારબાદ 82મો પ્રશ્ન, બજાર પદ્ધતિને બીજા કયા નામે ઓળખવામાં આવે છે. તો કે જે બજાર પદ્ધતિ છે તેને મૂડીવાદી પદ્ધતિ
અથવા તો મુક્ત અર્થતંત્રના નામે પણ ઓળખવામાં આવે છે. ત્યારબાદ જોઈએ આગળનો પ્રશ્ન 83. અર્થતંત્રમાં થતી આર્થિક પ્રવૃત્તિઓને કેટલા વિભાગમાં અને કયા કયા વિભાગમાં વહેંચવામાં આવે છે? તો કે ત્રણ વિભાગમાં વહેંચવામાં આવે. પેલું પ્રાથમિક ક્ષેત્ર, માધ્યમિક ક્ષેત્ર અને છેલ્લે આવે છે સેવા ક્ષેત્ર. 84મો સવાલ કે માધ્યમિક ક્ષેત્રમાં કઈ કઈ પ્રવૃત્તિઓનો સમાવેશ થાય? તો કે નાના અને મોટા પાયાના જે ઉદ્યોગો છે તે માધ્યમિક ક્ષેત્રમાં આવે અને બાંધકામની જેવી પ્રવૃત્તિઓ છે તે આપણા માધ્યમિક ક્ષેત્રની અંદર આવશે. ત્યારબાદ જોઈએ 85 નંબરનો સવાલ, વિકાસશીલ દેશો કઈ વસ્તુઓની આયાત કરે છે? તો કે ઔદ્યોગિક પેદાશો અને યંત્રની જે સામગ્રી હોય તેવા વસ્તુની આયાત કરે છે. 86 નંબરનો પ્રશ્ન કે પાયાની અપર્યાપ્ત સેવાઓ દેશના વિકાસ માટે કેવી અસર કરે છે? તો જવાબ આવશે પ્રતિકૂળ અસરો કરે છે. ત્યારબાદ જોઈએ આગળનો પ્રશ્ન 87મો, વિકાસશીલ રાષ્ટ્રનું આગવું કે વિશિષ્ટ લક્ષણ કયું છે? તો કે બેરોજગાર અને ગરીબી. ત્યારબાદ 88 નંબરનો પ્રશ્ન કે ભારતીય રેલવે કઈ બાબતોમાં મુખ્ય ફાળો આપેલો છે? તો જવાબ આવશે માધ્યમિક ક્ષેત્રની અંદર. 89 નંબરનો પ્રશ્ન, અર્થતંત્રમાં થતા પરિવર્તનના આધારે આર્થિક વૃદ્ધિ થઈ છે તેમ ક્યારે કહેવાય? તો કે તેના પરિણામાત્મક ફેરફારો આવે, પરિવર્તન આવે ત્યારે તેમાં વૃદ્ધિ થઈ છે તેવું કહેવાય. ત્યારબાદ 90 નંબરનો પ્રશ્ન કે ભારતમાં આઝાદી પછી કઈ કઈ ચીજ વસ્તુઓ કે સેવાનો વપરાશ અને સુવિધાઓમાં વધારો થયો છે? તો કે અનાજમાં વધારો થયો છે, કપડામાં, વીજળી, શિક્ષણ, આરોગ્ય અને રહેઠાણ, આ બધી સેવા અને સુવિધામાં વધારો થયેલો છે. ત્યારબાદ 91 નંબરનો પ્રશ્ન, કયા દેશની રાષ્ટ્રીય આવકમાં વધારો અને આર્થિક વિકાસ કહેવાય છે? તો વિકાસશીલ જે દેશો છે એની આવકની અંદર જો વધારો થાય તો તેને આર્થિક વિકાસ થયો છે તે કેવું કહેવાય. ભારતની રાષ્ટ્રીય આવક જીડીપી 2015-16 તે જ વર્ષના ભાવોએ કેટલી છે? તો જવાબ આવશે 13,56,000 crore રૂપિયાની છે. ત્યારબાદ 93 નંબરનો પ્રશ્ન, દેશની રાષ્ટ્રીય આવકમાં થતો સતત વધારો એ શું સૂચવે છે? તો તેનો જવાબ આવશે આર્થિક વિકાસ. માથાદીઠ આવકનું સૂત્ર આપો. તો કે માથાદીઠ આવક બરાબર દેશની કુલ આવકના છેદમાં દેશની કુલ વસ્તી, તે માથાદીઠ આવકનું શું છે સૂત્ર છે. ત્યારબાદ જોઈએ આગળ 95 નંબરનો પ્રશ્ન કે દેશમાં કયા લોકો માટે ભૌતિક સુવિધાઓ કે આરામ એ કલ્પનાનો વિષય છે? તો જવાબ આવશે આપણી ગરીબી. 96 નંબરનો સવાલ, વિકાસ એ આર્થિક સિવાય કઈ પ્રવૃત્તિ છે? તો વિકાસ એ આર્થિક સિવાય સામાજિક પ્રવૃત્તિ પણ છે. 97 નંબરનો પ્રશ્ન કે શ્રમમાં કયા કયા કાર્યનો સમાવેશ થાય છે? તો શ્રમની અંદર ખેત મજૂરો હોય, કામદારો હોય, શિક્ષકો હોય, ડોક્ટરો અને કારીગરોનો સમાવેશ થાય. ત્યારબાદ જોઈએ 98 નંબરનો પ્રશ્ન, ઉત્પાદનના ત્રણેય સાધનો અને ઉત્પાદનના કાર્યમાં જોડનારી કામગીરીને શું કહેવાય? તો તેના જવાબ આવશે સુનિયોજક. ઉત્પાદનના ત્રણેય સાધનો હોય એમાં ઉત્પાદન કાર્યમાં ત્રણેયને એક સાથે જોડનાર જે વ્યક્તિ હોય તેને કહેવાય છે નિયોજક. ત્યારબાદ 99મો પ્રશ્ન કે વર્તમાન સમયમાં સમાજવાદી પદ્ધતિમાં કેવી સ્થિતિ જોવા મળે છે? તો નિર્ણયો સરકાર દ્વારા અને ગ્રાહકોના કલ્યાણ જેવી સ્થિતિ જોવા મળે છે. ત્યારબાદ છેલ્લો પ્રશ્ન આપણો કે આર્થિક નિર્ણયોની પ્રક્રિયામાં આર્થિક આયોજન માટે કયા સાહસનો પ્રોત્સાહન અપાયું છે? તો જવાબ આવશે જાહેર અને જે ખાનગી સાહસો છે તેને પ્રોત્સાહન આપવામાં આવી રહ્યું છે. ત્યારબાદ જોઈએ બસ વિદ્યાર્થી મિત્રો, આજના વિડીયોમાં આટલું જ. આ વિડીયો તમે જોયો, સાંભળ્યો અને સમજ્યા તે બદલ આપ સર્વ વિદ્યાર્થી મિત્રોનો ખૂબ ખૂબ આભાર. આવા જ એક નવા વિડીયો સોલ્યુશન સાથે, એટલે કે 2 માર્ક્સના જે ગુણના પ્રશ્નો છે તેની સાથે આપણે ફરી મળીશું. ત્યાં સુધી દરેક વિદ્યાર્થી મિત્રોને જય હિન્દ, જય ભારત.